નમસ્કાર, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, આજે તમને ખબર હશે કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. તમે છાપામાં બી વાંચ્યું હશે, ચેનલોમાં પણ જોયું હશે. પણ આજે અમારે ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી અને પર્યાવરણ બંને વિષયો પર વાત કરવી છે. આજે અમારી સાથે સુરત મહાનગરપાલિકા સાથે સંકળાયેલી અર્બન હેલ્થ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્સ સેન્ટર ઓફ એક્સેલન્સના ડૉક્ટર વિકાસબેન દેસાઈ અને ડૉક્ટર અનુજભાઈ ગાણેકર આપણી સાથે છે. બંને જણા પર્યાવરણના તજજ્ઞ છે અને પર્યાવરણની ખૂબ સારી માહિતી ધરાવે છે. વિકાસબેન અને અનુજભાઈ, મારે એ પૂછવું છે કે એક્ઝેક્ટલી પર્યાવરણ એટલે શું? એટલે શું ઝાડ વૃક્ષો છે એ જ પર્યાવરણ છે કે પર્યાવરણ સાથે બીજી પણ વાત સંકળાયેલી છે? પર્યાવરણની જો બોળી વ્યાખ્યા કરીએ તો ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, રાજકીય પર્યાવરણ એવું એની વ્યાખ્યા થાય. એટલે પર્યાવરણના ટાઇટલ હેઠળ ઘણું બધી વસ્તુ આવી જાય. પણ આ જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે ત્યારે ભૌતિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, એટલે હું એના ઉપર વાત કરીશ. અને એ પર્યાવરણ એટલે આપણી આસપાસનું વાતાવરણ અથવા તો આવરણ એમ કહી શકાય. એટલે એમાં હવા, પાણી, ખોરાક અને ઇવન આપણે રહેવાનું ઘર એ પણ પર્યાવરણમાં આવી શકે. અને પર્યાવરણની અસર દેખાવા કરતાં અનુભવાય વધારે, એટલે એટલા માટે જ આ જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને કહી દઉં કે જે વૃક્ષની વાત થઈ તે વૃક્ષ આ હવા, પાણી અને ગરમીની જે અસરો જોવા મળે છે તેના સંદર્ભમાં આપણે પર્યાવરણ એટલે વૃક્ષની વાત કરીએ છીએ. પણ પાણી, જે અત્યારે વાતો થઈ રહી છે કે પાણીની કટોકટી આવી રહી છે, પાણીની ખેંચ આવી રહી છે, તો તે પણ પર્યાવરણનો જ એક ભાગ છે. એટલે આપણે એને સમગ્રતાથી જોવું પડે, કોઈ એક વસ્તુને સાથે રાખીને નહીં કરી શકીએ. અચ્છા, આપણે જ્યારે પણ પર્યાવરણની વાત થાય છે ને ત્યારે એવું કહેવાય છે કે માણસોએ જંગલોનું નિકંદન કારણે વૃક્ષો કાપી નાખ્યા. પણ બીજો એક એવો પણ આર્ગ્યુમેન્ટ છે કે જ્યારે તમારે શહેરનો વિકાસ કરવો હોય અને આટલી બધી વસ્તુ, આટલી બધી વસ્તીનું તમારે મેનેજમેન્ટ કરવાનું હોય તો કદાચ ઝાડપાન કાપવા પડે એવું હોય, તો એ જરૂરી છે અથવા એનું બેલેન્સ કેવી રીતના કરી શકાય? વિકાસની વ્યાખ્યા જો શહેરીકરણ થતી હોય તો આવી તકલીફો ઊભી વધારે થાય ને વધારે ગંભીર થવા માંડે. તો એક તો એ છે કે રાષ્ટ્રીય વિકાસની વ્યાખ્યા ફક્ત શહેરીકરણ નથી, અને શહેરીકરણ જેટલી ઝડપથી થઈ રહ્યું છે અને જે રીતે લોકોને સમાવવા માટે આપણે એનું જે બેલેન્સ છે તે ખોવું પડે છે પર્યાવરણનું, ત્યાં કશેક આપણે તો બંધ મૂકવાની જરૂર પડશે જ. એની સાથે સાથે કોઈને આવતા તો રોકી નહીં શકાય, પણ એમના ગામોનો વિકાસ જો સારી રીતે કરી શકીએ તો કદાચ આ પ્રવાહની ગતિ અટકે અને તેને લીધે આ સમસ્યાને કેટલીક અંશે આપણે અટકાવી શકીએ. ઝાડ કાપવાની અને જગ્યાની વાત છે ત્યાં સુધી, કાપે તો વાવવા પડે અને વાવે તો 10 વર્ષ લાગે. એ ઝાડ કંઈ નાના નાના છોડથી પર્યાવરણ એની પણ અસર થાય, પણ એટલી બધી નહીં થઈ શકે. મૂળ વાત એવી છે કે આપણું આયોજન કોઈક એક પ્રકારનું, એવા પ્રકારનું હોવું જોઈએ જેથી આપણી આસપાસની જે આ ભૌતિક પર્યાવરણના જે પ્રતિનિધિઓ છે એની આપણે જાળવણી રાખીને માનવ માટેની વ્યવસ્થા ઊભી કરી શકીએ. ઓકે વિકાસબેન, આપણે સુરતની સ્થિતિ શું છે, એટલે પર્યાવરણમાં સુરત કેવી રીતના છે? પોલ્યુશન વધારે છે, ઓછું છે, બીજા શહેરો કરતાં રહેવા લાયક છે, કેવું છે? કોઈ પણ જગ્યાનું પર્યાવરણનું જ્યારે આંકલન કરવામાં આવે ને ત્યારે એ શું શું વસ્તુ જોવામાં આવે, તો કેટલા વૃક્ષોની ગીચતા છે એવું જોવામાં આવે, હવાની ગુણવત્તા કેવી છે એવું જોવામાં આવે, પાણી પૂરતા પ્રમાણમાં છે કે નહીં તે જોવામાં આવે, ગરમીનો પ્રકોપ કેટલા પ્રમાણમાં થાય છે તે વિસ્તારમાં તે જોવામાં આવે. હાલ બધા જ શહેરોમાં જેમ થઈ રહ્યું છે તેમ સુરતમાં પણ, અને સુરતમાં નવાઈની દ્રષ્ટિએ પાણીની પણ કદાચ આપણને ઉણપ થવાની સંભાવના છે, જે આપણે માટે એક ચિંતાનો વિષય છે. હવાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હાલ એનું મોનિટરિંગ શરૂ થયું છે મહાનગરપાલિકા દ્વારા. બે ઝોનમાં હવાને પ્રદૂષણને માપવા માટેના સાધનો મુકાયા છે, એમાં જે આકલન આવે છે તે જોતાં શરૂઆત તો થઈ ગઈ છે હવાની સમસ્યા માટે. પણ એકલા દિલ્હીમાં જ કે એર પોલ્યુશન છે એવું છે નહીં. અને ત્રીજી જે વાત છે હવા પાણીની કરીએ તો
વૃક્ષ કેટલા છે એ વિસ્તારમાં, કારણ કે વૃક્ષ આ બીજા બધા આ ફેક્ટર્સ છે એને એને હળવા કરવામાં મદદરૂપ થાય છે. તો વૃક્ષની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જેટલા રિપોર્ટ મેં જોયા છે તે બતાવે છે કે સુરતમાં એકર દીઠ અને માન વસ્તી દીઠ જેટલા વૃક્ષ હોવા જોઈએ તેમાં ગુજરાતમાં આપણે બહુ પાછળ છીએ શહેર તરીકે. અનુજભાઈ, આજે તમારી સંસ્થાએ સવારે SVNIT પાસે જે કાર્યક્રમ કર્યો એની અંદર ચાઇલ્ડ ફ્રેન્ડલી ને એ પર્યાવરણની બંનેની વાત હતી, તો અમારે એ જાણવું છે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી અને પર્યાવરણ એ શું છે, એટલે એ બે કેવી રીતના એનો સંબંધ છે? બિલકુલ. તો શરૂ મેં સામાજિક પર્યાવરણ કી થોડી સી બાત કરના ચાહુંગા. ભૌતિક પર્યાવરણ હોતા હૈ વૈસે સામાજિક પર્યાવરણ હોતા હૈ. ભૌતિક પર્યાવરણ સામાજિક પર્યાવરણ સે બનતા હૈ. અભી સામાજિક પર્યાવરણ મતલબ ક્યા? તો કોઈ ભી એક શહેર મેં એક સિસ્ટમ રહેતી હૈ, જૈસે કી ગવર્નમેન્ટ સિસ્ટમ, હેલ્થ સિસ્ટમ, તો એક સિસ્ટમ હો ગઈ. દૂસરા એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશન્સ રહેતે હૈ જિનકા બહુ બડા યોગદાન ક્લાઇમેટ મેં રહેતા હૈ કે વો ડેટા ઇકઠ્ઠા કરે, એનાલિસિસ કરે ઓર ઉસકે આધાર પર હમે સમજાય કે ક્યા ચલ રહા હૈ, ક્યા નહીં ચલ રહા હૈ. તીસરે NGOs હોતે હૈ, CBOs હોતે હૈ, જો અલગ અલગ વિષયો પે કામ કરતે રહેતે હૈ અપને તરીકે સે. ઓર ચોથી કમ્યુનિટી હોતી હૈ, મતલબ જિસમે લોગ આતે હૈ આપ ઓર મેં જૈસે, જો સાથ મેં આકે કુછ કરને કી જરૂરત મહેસૂસ કરતે હૈ ઓર અપના યોગદાન દેતે હૈ. તો યે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ અકેલે કામ કરતે રહેતે હૈ જિનકો સાથ મેં મિલા કે નેટવર્ક કરકે ક્લાઇમેટ જૈસે યા એન્વાયરમેન્ટ જૈસે જો વિષય હૈ યા ચાઇલ્ડ ફ્રેન્ડલી યે શબ્દ કા ઇસ્તેમાલ કિયા જાતા હૈ આજકલ, એસે જો ડેલિકેટ વિષય હૈ ઉસકે લિયે સોશિયલ એન્વાયરમેન્ટ મતલબ યે નેટવર્કિંગ કી બહોત જ્યાદા જરૂરત હોતી હૈ, જિસકા મતલબ યે હૈ કે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ કો સાથ મેં મિલકે ઇન વિષયો પર લગાતાર સાલો તક કામ કરને કી જરૂરત હૈ. તો આજ યુટર્ન ફોર એન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણ કે તરફ હમ ચલતે હૈ ઇસ તરહ સે હમને એક પ્રયાસ કિયા થા જિસમે શહેર કી 20 અલગ અલગ સંસ્થાએ જો ક્લાઇમેટ કે વિભિન્ન મુદ્દો પે કામ કરતી હૈ, જિસમે પ્લાન્ટેશન થા, ગરમી થા, એર પોલ્યુશન થા, વેસ્ટ સેગ્રીગેશન થા, તો યે અલગ અલગ મુદ્દો પે કામ કરને વાલી સંસ્થાએ સાથ મેં મિલકે કોર્પોરેશન કે હેલ્થ ડિપાર્ટમેન્ટ કે સાથ ઉન્હોને બચ્ચોં કો સાથ મેં લેકે એક પ્રકૃતિ કી થી જિસમે આર્ટ થા, ડ્રોઈંગ થા, મ્યુઝિક થા, ડેમોન્સ્ટ્રેશન્સ થે, ટ્રી પ્લાન્ટેશન થે, એજ્યુકેશનલ એક્ટિવિટીઝ થી, ગેમ્સ થે. અભી બચ્ચોં કો સાથ મેં લેકે ક્યું? ક્યુંકિ બચ્ચે જો હૈ વો નેક્સ્ટ જનરેશન, યે જો પર્યાવરણ આજ હમ છોડ કે જાને વાલે હૈ તો કિસકે લિયે છોડ કે જાને વાલે હૈ? તો નેક્સ્ટ જનરેશન કે લિયે છોડ કે જાને વાલે હૈ. તો ઉનકો સે ઉનકી સહભાગિતા લેના ઓર ઉનકો સાથ મેં લેના બહોત જ્યાદા જરૂરી હૈ, ક્યુંકિ આજ હમ જો ભી હમારી કૃતિ કર રહે હૈ ઉસકા પરિણામ ડિરેક્ટલી આને વાલી પેઢી પર હોને વાલા હૈ. ઇસ તરહ સે ક્લાઇમેટ, એન્વાયરમેન્ટ ઓર બચ્ચે મતલબ ચાઇલ્ડ ફ્રેન્ડલીનેસ, યે દોનો ચીઝે એક દૂસરે સે જુડી હુઈ હૈ ઓર દોનો કો સાથ મેં લેકે ચલને કી આજ જરૂરત હૈ. એમાં એટલું પણ ઉમેરીશ કે યુટર્ન શબ્દ અમે ગ્રહણ કરેલો છે. યુટર્ન નામની સંસ્થા છે જે અમારી બ્રાન્ડ પાર્ટનર હતી. એ લોકો આવી પ્રવૃત્તિઓ રમતગમતોને પ્રોત્સાહન આપવા માટે કરતી હતી, ચાર રસ્તા ઉપર વિદ્યાર્થીઓને બાળકોને ભેગા કરી. તો અમને થયું કે ગંભીર સેમિનારો અને એક્ઝિબિશનો કરવા કરતાં આપણે કંઈક હળવાશથી પર્યાવરણની વાત કરીએ, અને એ રીતે યુટર્ન સંસ્થાએ અમને આયોજનમાં શીખવ્યું પણ અને આયોજન કરી પણ આપ્યું, અને જેથી અમારું કામ સરળ થયું અને અમે સારી રીતે આ ઇવેન્ટને કરી શક્યા. લગભગ 1.5 થી 2 હજાર વ્યક્તિઓએ આજે સવારે 2-3 કલાકમાં એનો લાભ લીધો. ઓકે ડૉક્ટર વિકાસબેન, અનુજભાઈ મારે છેલ્લો એક તમને પ્રશ્ન પૂછવો છે કે જેવી રીતના ફાધર્સ ડે, મધર્સ ડે અને બીજા બધા દિવસો ઉજવાય છે, એન્વાયરમેન્ટ ડે પણ ઉજવાય છે, પણ એની ફળશ્રુતિ કંઈક મળે છે ખરી? એટલે જે સામાન્ય લોકો હોય એની પણ જવાબદારી બને છે, રાજ્ય સરકારની પણ જવાબદારી બને છે, અને એ લોકો કેવી રીતના અત્યારના જોડાયેલા છે, રાજ્ય સરકાર કેવી રીતના હેલ્પ કરે છે? જવાબદારી સરકારની, લોકોની અને સંસ્થાઓની, ત્રણે ત્રણની જવાબદારી બને છે. કંઈક કેટલેક અંશે આઝાદી પછી આપણે એવું વિચારતા થઈ ગયા છે કે મોટાભાગની જવાબદારી સરકારની છે. આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી, આપણી વર્તણૂક, આપણી સહભાગિતા એ પણ બહુ મહત્ત્વનો, અગત્યનો ભાગ છે
પર્યાવરણની વાત લઈએ તો કોઈ પણ પ્રકારનું પર્યાવરણ લઈએ અથવા તો આબોહવાની વાત લઈએ એટલે કે ક્લાઇમેટની વાત લઈએ તો, અને તે દ્રષ્ટિએ જોતાં લોકસહભાગિતામાં અત્યારે એવું દેખાઈ રહ્યું છે, દાખલા તરીકે ગરમી બહુ વધી ગઈ તો આપણે કહીએ કે ભાઈ રસ્તા પર પથ્થર જડીએ, સોસાયટીમાં પથ્થર જડીએ તો ગરમી વધારે આવે અને પછી ઘરમાં આપણે એસી વાપરવા પડે તો બહાર પાછી આપણે વધારે ગરમી છોડીએ, તો ક્યાં એવું લાગે તો છે પણ આપણે શું કરી શકીએ, આ શું કરી શકીએ માંથી ધીમે ધીમે બધાએ સાથે મળીને મંથન કરીને બહાર નીકળવાની જરૂર છે. હું પણ કરી શકું, આપણે પણ કરી શકીએ એવું એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. ઓર મેં એક છોટા એડ કરના ચાહુંગા, સરકાર કી જો પોલિસી હૈ વો પોલિસી મેં બદલ હોના જરૂરી હૈ, જિસકે લિયે લોગોં કા અનુભવ ઓર લોગોં કા જો ભી જ્ઞાન હૈ પર્યાવરણ કે બારે મેં ઓર ઉનકી જો ભી માંગે હૈ વો ઇકઠ્ઠા કરના ઓર વો પોલિસી મેં ઇન્ક્લુડ કરના બેહદ જરૂરી હૈ, જો કામ અલગ અલગ સંસ્થાએ મિલકે કર સકતી હૈ, જિસમે સિસ્ટમ ઓર કમ્યુનિટી દોનોં કો સાથ મેં જોડને કા કામ કરને કી જરૂરત હૈ. ઓકે, તો દર્શક મિત્રો જો એક નાનકડો અને સફળ પ્રયાસ કરો તો આપણું શહેર પણ એકદમ સ્વચ્છ અને લીલુંછમ બની શકે છે. જો વિકાસબેન જેવા વ્યક્તિ અને આ લોકો પ્રયાસ કરે છે તો આપણે પણ એમનું યોગદાન આપવું જોઈએ છે. થેન્ક યુ વેરી મચ વિકાસબેન અને અનુજભાઈ, તમે ખબર છે પર આવ્યા તે બદલ.